પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવ અસરો વ્યાપક જોવા મળી રહી છે આ ભાવ વધારાને લઈ વાહનોની સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના વેચાણ ઉપર પણ ધરકમ ઘટાડો જોવા મળ્યો છે વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલનું મહત્વ ખૂબ જ છે રોજબરોજના કામકાજમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ મોટા પાયે થતો હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોની અસરો હવે જોવા મળી રહી છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારા પર વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થયેલા વધારાને પગલે ઓટોમોબાઈલ સેક્ટર પર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે ઓટોમોબાઈલ સેક્ટરમાં વાહનોના વેચાણમાં લગભગ ત્રીસ ટકાનો ઘટાડો નોંધાયો છે વર્તમાન સમયમાં આ ઘટાડો માત્ર ને માત્ર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાના લીધે થયો હોવાનું વાહનોના વિક્રેતા જણાવી રહ્યા છે વાહનોના વિક્રેતાઓનું માનવું છે કે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થવાના લીધે લોકો હવે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોનો વપરાશ કરવાનું ટાળી રહ્યા છે આ ઉપરાંત ડીઝલના ભાવમાં થયેલા વધારાના પગલે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જતા વાહનોની કિંમતમાં પણ ધરકમ વધારો થઈ રહ્યો હોવાના લીધે નવા વાહનોની ખરીદીમાં ઘટાડો નોંધાયો છે પેટ્રોલ ડીઝલના ભાવના વધારાના કારણે ઓટોમોબાઈલ સેક્ટર પર બહુ બહુ માઠી અસર છે એનું કારણ છે કે જે એવરેજ ઇશ્યુ થઈ ગયા છે એવરેજ ઘટી ગઈ છે બાઇકની એવરેજ તો એની જ છે પણ ડીઝલ પેટ્રોલ પેટ્રોલના ભાવ વધવાના કારણે જે પહેલાં પચાસ કિલોમીટર ચાલતી સિત્તેર રૂપિયામાં જે અત્યારે સો રૂપિયામાં ચાલે છે જેના કારણે સેલિંગમાં ત્રીસથી થી પાંત્રીસ ટકાનો ઘટાડો છે પ્લસ શું થયું છે કે જે બાઇકની કિંમત હતી સાહીઠ પાસઠ હજાર રૂપિયા તે અત્યારે થઈ ગઈ એસી હજાર ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી ગયો છે એના કારણે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં થયેલા વધારાના પગલે લોકો વાહનનો વપરાશ ઓછો કરી રહ્યા છે અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જતા નવા વાહનોની કિંમતમાં પણ ધરખમ વધારો થતા નવા વાહનોની ખરીદીમાં ઘટાડો નોંધાયો છે ત્યારે વાત કરીએ પેટ્રોલ અને ડીઝલના વેચાણની તો પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે આસમાને પહોંચેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને પગલે પેટ્રોલ પંપ પર પહેલાની સરખામણીએ અત્યારે લગભગ પચીસ થી ત્રીસ ટકાનો ઘટાડો પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં જોવા મળી રહ્યો હોવાની કબૂલાત પેટ્રોલ પંપના સંચાલકો કરી રહ્યા છે અત્યારે પેટ્રોલના ભાવ વધવાથી પેટ્રોલમાં ઘટાડો થયેલ છે કારણ કે પહેલાં કસ્ટમર જે આવતા હતા એ હજારનું ભરાવતા હતા પણ અત્યારે હજ એ હજારમાં ચૌદ લીટર જેવું આશરે આવતું હતું અત્યારે હજારનું એ વોલ્યુમ ડાઉન થઈ ગયું છે એના કારણે પેટ્રોલમાં ઘટાડો પેટ્રોલ ડીઝલમાં ઘટાડો થયેલ છે ટકાવારીની વાત કરીએ તો ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો વીસથી પચીસ ત્રીસ ટકા જેવું ઘટાડો થયેલ છે આમાં વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવોને પગલે હવે લોકો પેટ્રોલ અને ડીઝલના વાહનોના વપરાશ કરવાનું ટાળી રહ્યા છે અને હવે મોટાભાગના લોકો પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે સીએનજી અથવા તો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થયેલા વધારાને પગલે સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનોના બજારમાં મોટી તેજી જોવા મળે તો નવાઈ નહીં